पर्वातिराज 10 लक्षण आराधना ना मंगलमय अवसरे आज त्रीजो दिवस माया कसाई थी रहित आर्जव धर्मनी आराधना नो दिवस छे। दर वक्ते वात लईए छे क्यारे पण आराधना नो आधार व्यवहार काळ राखीश नहीं। व्यवहार काळ एटले હવે ભાદરવા મહિનો આવ્યો, પાંચમ આવી એટલે શું શરૂ કરવાનું? પરિસણ 10 લક્ષણ પર્વ આવ્યું એટલે પહેલા દિવસે શું નહીં કરવું? ક્રોધ નહીં કરવો. પછી બીજા દિવસે શું ન કરવું? માન ન કરવું. ફરીથી આરાધનાનો આધાર ક્ષેત્ર છે, કાળ છે, સંયોગ છે, વાણી છે, વિકલ્પ છે કે સ્વરૂપ સન્મુક્તાનો પુરુષાર્થ છે. આ બધા આમાં આપણે ક્યાંક ને ક્યાંક અટકતા હોય છે. કોઈને કોઈ ક્ષેત્રમાં, કોઈને કોઈ કાળ આધારિત, કોઈને કોઈ વાણી કે વિકલ્પ. અરે આરાધના કેવી હોય? પરાધીનપણે હોય કે સ્વાધીનપણે હોય? જ્યાં સ્વભાવના અવલંબનભૂત પણથી પ્રગટ થઈ એને નિરંતર, નિરંતર એટલે ચોઘડિયું જોયા વગર, ધર્મ માટે ચોઘડિયું જોવાની જરૂર નથી, તિથિ જોવાની જરૂર નથી. નહીં કાળી 14 હોય અને કાળ ચોઘડિયું હોય ત્યારે સમ્યક દર્શન થાય કે ન થાય? થાય. આવા અશુભ કાળમાં ઓલા ફરીથી બીજા 15 દિવસ આવે ને, કમૂરતા આવે ને, એમાં થાય કે ન થાય? ન થાય. થાય. જીવે ક્યારે પણ ધર્મ કરવાની ઈચ્છા કરી છે પણ ધર્મનું સ્વરૂપ કોઈ દી સમજ્યા નથી. બીજાની વાત નથી આપણી, ધર્મ કરવાની શું કરી છે? પહેલાં તો 5 ઇન્દ્રિયના વિષયમાં પીડાય એની તો વાત કોઈ છે જ નહીં. કાંઈક આવ્યા હોય તો હવે શું થાય છે? મારે શું કરવું છે? કંઈ ધર્મ કરવો છે એવું ઈચ્છા કરવા માંડ્યા, બોલતા થયા. પણ ધર્મનું શું સ્વરૂપ છે? ધર્મ કોના આધારે થાય છે? ક્યાં થાય છે? કોના આધારે થાય છે? ક્યારે થાય છે? કેવી રીતે થાય છે? એ વાત આપણે ક્યારેય વિચારી જ નથી. આજ પૂજ્ય ગુરુદેવસિંહ ટોડરમલજીનું બહુ જ આપણને યાદ કરીને દેખો તત્વ વિચારની મહિમા. એમાં કેટલી બધી વાત લઈ લીધી કે કદાચ 12માં વ્રત તપાદી પોતાની શારીરિક સ્થિતિ ન હોય અને ન કરી શકતો હોય, ક્ષોપક્ષમ ન હોય તો ઘણા શાસ્ત્રો ન વાંચ્યા હોય, અને છતાં જો તત્વનું, ફરીથી શબ્દ શું વાપરે છે? તત્વનું વાંચન ખાલી નહીં, વિચારણા, નિર્ણય. ક્યાં સુધી પહોંચ્યું છે? કદાચ આપણે ક્યાં સુધી પહોંચી ગયા છીએ? દેવશાસ્ત્ર ગુરુ સુધી પહોંચી ગયા, પૂજા ભક્તિ આદિ. એનાથી એક સ્ટેપ કદાચ વધીને શાસ્ત્ર વાંચતા શીખી ગયા છે, પણ એનાથી હજી એક આગળ શું છે? કીધું તો કર વિચાર તો પામ. આ આખી પોતાની વિચારણામાં પોતાનો નિર્ણય થશે એ કાર્યકારી છે. ક્ષોપક્ષમ કરીને વાંચી લીધું, શબ્દ જ્ઞાનથી એને ધારી લીધા, એ કોઈ સેજે ક્ષોપક્ષમ હોય એ કોઈ દોષ નથી, પણ એનાથી કાર્યસિદ્ધિ થવાની નથી. વાત બેમાં શું છે? જેમ આપણે અહીંયા પુણ્ય પાપ અધિકાર આવે છે તો કાંઈ બધા સરખા છે, એટલે પાપ કરો કે પુન કરો વાંધો નથી. ફરીથી ભૂમિકાને માં વિરુદ્ધ કરીશ નહીં, ભૂમિકામાં વિરુદ્ધ કરીશ નહીં, અને છતાં એનાથી કાર્ય પણ નહીં થાય. મુનિરાજ હોય, કોઈ કંઈ ગ્રસ્ત દશામાં રહીને અમે 3 કસાઈનો અભાવ કરી દેશું, થશે કે નહીં થાય? કેમ ન થાય? એ ભૂમિકા છે કે 3 કસાઈનો અભાવ થાય તો ઘરમાં રહેવાનો ગ્રસ્ત દશાના વિકલ્પો હોય જ ન શકે. એ બેનો શું છે? સુમેળ છે, વિરુદ્ધ નથી, અને છતાં એનાથી થતું નથી. કે ઘર છોડી દીધું, વન જંગલમાં રહે છે, 28 મૂળગુણ પાળે છે, એટલે 3 કસાઈનો અભાવ થશે એમ નથી. વિરુદ્ધ નથી અને છતાં એનાથી થતું નથી. જીવ પૂતગલ જ્યારે ગતિ કરે છે ત્યારે શું થાય છે? ધર્માસ્તિકાય
નિમિત્ત થાય છે, અધર્માસ્તી કંઈ ન થાય. જીવ પૂતગલ ગતિ કરે તો અધર્માસ્તી કંઈ નિમિત્ત ન થાય. કેમ ન થાય? નિમિત્ત તો કાંઈ કરતું નથી, પછી થવામાં શું વાંધો છે? વિરુદ્ધ હોય નહીં અને છતાં ધર્માસ્તિકાયથી ગતિ થાય નહીં. પણ શું થાય? આટલી બધી માથાકૂટમાં તો પડવું નથી. એક ગુજરાતીમાં સાવ કહીએ ને, વેઠ ઉતારીને ધર્મ કરવો છે. મને સમય મળે, બધી અનુકૂળતા હોય, ત્યાં બધી વ્યવસ્થિત છે કે નહીં, તો પછી આગળ હજી વિચારશું. જવાની વાત નહીં, પછી વિચારશું. જવું તો પછી બહુ બે ચાર જણા કહેશે કે 10 લક્ષણ આવી ગયા ને હજી આવતા નથી. થોડુંક સેના કારણે આવીએ છીએ? લોક લાજથી ધર્મ કરીશ નહીં. તો તને માન મળતું હોય એટલે ધર્મ કરવો નથી, અને કદાચ માન ન મળે ને અપમાન થાય તો મારે ધર્મ છોડવો નથી. સીતાજીએ તો એવો સંદેશો આપ્યો કે લોક અપવાતી કોને છોડી? મને છોડી છે, પણ ક્યારેય ધર્મને છોડતા નહીં. તો કમસે કમ આપણા જીવનમાં તો ફરીથી અહીંયા જે આપણને ત્રીજો દિવસ આર્જવ ધર્મ, આર્જવ સરળતા, લૌકિક સરળતા તો જીવોમાં ઘણા પ્રકારે જોવામાં મળતી હોય. નીતિ ન્યાયથી પ્રમાણિકપણે ને બધું તો જોવા મળે છે. અહીંયા તો લૌકિક સરળતાથી પણ આગળ વધીને વાત છે. તો કોઈ કે ઓલી ન હોય, અરે ભાઈ ન હોય એની ક્યાં પ્રશ્ન કર્યો, પણ એનાથી આગળ વધવાની વાત છે. લૌકિક સરળતા તો એના જીવનમાં જ્યાં આખા કસાઈ રહી તારા અકસાઈ સ્વભાવ સુધી પહોંચ્યું છે, તો બહારની સેજે લૌકિક સરળતા તો જીવનમાં હોય વિધાઉટ સેઇંગ ઇટ્સ ઇમ્પ્લાઇડ. એમ અહીંયા કહે છે કે એનાથી આગળ એક સરળતા શું છે? જેવું વસ્તુ સ્વરૂપ છે એવું સહજ સરળ રીતે સ્વીકારવું. અંતર પ્રેરણામાં ક્યાંય પણ વક્રતા શબ્દ આવે છે, એની સરળતાથી વિરુદ્ધ શું કહેવાય? વક્રતા, માયા, પ્રપંચ, દગો જે આપણે બધા કહેતા હોય છે, તો એ પણ વક્રતા. વક્રતા એટલે હું ચૈતન્ય સ્વભાવી આત્મા છું અને રાગાદી સ્પર્ધ્રવથી રહિત છું, અને એને રાગથી લાભ માનવો, શરીરથી લાભ માનવો એ વક્રતા છે. આ એવા માયાથી પરિણામોથી રહિત અને એમાં પણ શ્રદ્ધા ઉપરાંત ચારિત્રની ઉગ્રતા, આ તેનું નામ ઉત્તમ આર્જવ ધર્મ કહેવામાં આવે છે. સમ્યક દર્શન થતાં શું થઈ જાય છે? આર્જવ ધર્મની શરૂઆત થાય છે. અહીંયા તો એની હજી વૃદ્ધિ થઈને ક્યાં સુધી પહોંચવાની વાત છે? ચારિત્ર સુધીની છે. કે મુનિરાજ હોય, જેવું વસ્તુનું સ્વરૂપ હોય તેવું કહે છે, જગત સ્વીકારે ન સ્વીકારે એને એમને કોઈ અપેક્ષા હોતી નથી. જેવું સર્વજ્ઞની વાણીમાં કહ્યું છે, જેવું વસ્તુ સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, ખાલી કહ્યું છે એટલું નથી, સાથે પોતાના અનુભવમાં આવ્યું છે એવું સહજ પ્રતિપાદન કરે છે. વર્ષો પહેલાંની વાત છે, ગુરુદેવસિંહના જીવનમાં આવા પ્રસંગો વિચાર કરી ત્યારે એમ થાય, એમણે પોતાની સતની પ્રાપ્તિ પહેલાંની જીવનમાં કેવી પાત્રતા તૈયાર કરેલી. દીક્ષા લીધી હતી શરૂઆતના વર્ષોમાં, ત્યારે ગુરુદેવસિંહની પદ્ધતિ જ પહેલેથી કેવી હતી? લોકોને ગમે એવી કે તત્વની વાત, તો તત્વની વાત કરે, અને એના સાંભળનારા શ્રોતા તો તત્વ રસિક જીવ થોડલા, અને બધા 12માં જે કથાની વાત કરે એમાં ઘણા થાય. એક ભાઈ આવીને ગુરુદેવસિંહને સજેશન કર્યું કે તમે આ વાત, આ પુસ્તક વાંચો, લોકો કેવા થશે? બહુ ભેગા થશે. અને દરેક આવું થાય તો સારું ને, 2-4 માણસ કરતા 200 કરતા 2000 કરતા 20,000 સારું લાગે કે ના લાગે? તે વર્ષે, એટલા વર્ષો પહેલાં ગુરુદેવસિંહ કહ્યું, લોકરંજન માટે ધર્મની વાત ન હોય, લોકરંજન માટે ધર્મનો ઉપદેશ ન હોય. લોકો સ્વીકારે કે ન સ્વીકારે, સત્ય છે એ કહેવું એ આખી વાતની પદ્ધતિ હોય છે.
तो ये जीवन में आपणे पण लोक ने पसंद पड़े, लोग प्रशंसा करे, एना माटे धर्म करो कि आत्महित माटे करो? तो ये आर्जव सरलता सरल स्वभाव छे। अने एक बीजी रीते विचार करिए, सत्य छे एने छुपावू शू? छुपावू क्यारे होय? आपणे माया रचिए, कपट रचिए, बधुं क्यारे करिए? ખોટું કરવું છે અને જગતમાં બહાર પાડવા દેવું નથી ત્યારે માયાચારી હશે। ખોટું તો કરવું જ છે, ગમે છે, પણ શું છે, ડર શેનો છે? કારણ કે સાથે માન પોસાય છે, માન પોતાની વિપરીતતા, અને વિપરીતતા સાથે શું પોસવું છે? માન પોસવું, અને બહાર પડી જાય તો કોઈના ઉપર ક્રોધ કરવો છે। એક જ કસાય સાથે બધું જોડાયેલું હોય છે। અને એ રીતે વિચાર કરીએ તો ચાર કસાય છે ને, થોડો વિષય આપણે લેશું આ તો એક થોડું, ચાર કસાય અને પાપ કેટલા છે? પાંચ। ક્રોધ કસાય સાથે કયું પાપ હશે? ક્રોધ કસાય હશે ત્યાં હિંસામાં મસશે। ક્રોધ આવે ને એના પછી ગમે એ વ્યક્તિ કે ગમે બહારમાં, સામાન્યપણે આવા છે, બાકી તો બધામાં જ હિંસા તો છે, પણ એ ક્રોધ હશે તો શેમાં જશે? એ હિંસામાં। પછી માન માટે શું કરશે? માન માટે પરિગ્રહ આદિથી અધિક કરીને પોતાનું માન પોષવું છે। પરિગ્રહ કરીને, અધિક ને કરીને, એમાંય આવશે બધું, એનાથી અધિકતા કરવી છે। અને માયામાં શું કરશો? જૂઠ બોલવાનો ભાવ, અસત્ય આવી ગયું ને, તો આ બધા એમાં કરીને, અને છેલ્લે લોભ, લોભ માટે શું કરશો? ચોરી કરતા જ બુંજાને આવી ગયા સામાન્યપણે બધા। આ બધા કસાય છે, કસાયના ફળમાં આગળ શું થવાનું છે? કોઈને કોઈ પાપમાં જોડાયા વગર એ રહેશું નહીં। તો જીવનની અંદર આ એક વારંવાર ભલે અંતરંગની અને સાથે ભાઈની જીવનમાં એ પ્રકારની ભાવના હોવી જોઈએ કે મારા જીવનમાં ફરીથી મારું સાધ્ય શું છે? અહીંયા જે અત્યારના આપણને ધર્મની વાત ચાલે, કસાઈ સાથે સાથેનું રિલેટેડ, ક્રોધથી રહિત ક્ષમા, માનથી રહિત માર્દવ, અને આજે માયાથી રહિત આર્જ। મારે પૂર્ણ કસાઈ રહિત થવું છે તો કમસે કમ કસાઈ કરવા યોગ્ય નથી એવું એક અનુમાનમાં તો નિર્ણય કરીએ આજથી, જેને હું ક્યારેક, આપણે ક્યારેક તો શું, ઘણીવાર કસાઈને આપણે શેનું સાધન માન્યું છે? સફળતાનું સાધન માન્યું છે। કોઈના ઉપર ગુસ્સો તો કરવો જ પડે તો સીધા ચાલશે, ક્યાંક તો માન તો હોવું જોઈએ ને, ગમે તમે મને બોલાવો, ક્યાંક ને ક્યાંક કસાઈનો આપણે શું લીધો છે? એક આધાર લીધો છે બારમા પ્રસિદ્ધિ માટે। અહીંયા કહે છે કમસે કમ એ કરવા યોગ્ય નથી એવો એક નિર્ણય કરવા જીવન। એ રીતે પૂજામાં જે કોઈ પૂજ્ય છે એના પ્રત્યે કેવા સરળ પરિણામ સહિત, એ અરિહંત હો કે અરિહંતનું પદ હો, નમસ્કાર મંત્રમાં કોને નમસ્કાર કરીએ છીએ? પદને નમસ્કાર કરીએ છીએ, કોઈનું નામ નથી લેતા। મંગલમ ભગવાનમાં તો કોનું નામ લઈએ છીએ? વ્યક્તિગત ભગવાનનું નામ। ઓલામાં તો શું છે? પાંચનું શું છે? એ પદનું। તો એ પદને નમસ્કાર, એ પદમાં બિરાજમાન જીવોને પણ નમસ્કાર। એ રીતે આવ્યું તો અતિશય ક્ષેત્ર અકૃત્રિમય બધાને। તો એવી સરળતારૂપ આર્જવ ધર્મ આપણને મુનિરાજોને પ્રગટ થયો છે। પરમાત્માને પૂર્ણ છે, મુનિરાજોને ઉત્તમ છે, અને સમ્યક દ્રષ્ટિઓને સમ્યક પ્રારંભ થઈ ગયો છે। આપણે પણ આપણી ભાવનાપૂર્વક એવું આપણું જીવન ઉતાવ એ સાથે આરાધના કરીએ છીએ।